ભુજ તાલુકાના ખાવડામાં જૂના બસ સ્ટેન્ડ પાસે મોટા પૈયા ગામના યુવક મુસા ઇસ્માઇલની જાહેરમાં કરપીણ હત્યા કરી નાખનાર એવા 5 હત્યારાઓની પોલીસે ધરપકડ કરી હતી. ભુજ તાલુકાના મોટા પૈયા ગામ ખાતે રહેતા 30 વર્ષ મુસા ઇસ્માઇલ નામના યુવકની ગત બુધવારના રોજ હાવડાના જૂના બસ સ્ટેશન પાસે જમીનની તકરારમાં એક જ પરિવારના 5 ઇસમોએ જાહેરમાં જ માર મારી કરપીણ હત્યા કરી નાખી હતી. આ હત્યા કેસમાં પોલીસે સિદ્દીક હુસેન શમા તથા તેના પરિવારના સભ્યો ઓસમાન મોડ હુસેન તથા હનીફ હુસેન અને ઇસ્માઇલ શમાની ધરપકડ કરી હતી. તારીખ 1/5/19 કલાક 17:30 વાગે ખાવડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખાવડા ગામે મુસા ઇસ્માઇલ શમા પોતાનો રોજગારી પૂર્ણ કરી અને ખાવડા બજારમાં પોતાની મોટરસાઇકલ લઈને આવેલ તે સમયે તે જ ગામના સિદ્દીક હુસેન શમા, ઉસ્માન હુસેન શમા, મોડ હુસેન શમા, હનીફ હુસેન શમા તથા ઇસ્માઇલ ઉર્ફે ભાલો હુસેન શમાએ ગેરકાયદેસર મંડળી રચી મુસા ઇસ્માઇલ શમાને પકડી તે પૈકીના આરોપીઓએ તેને છરીના ઘા મારી અને જીવલેણ હુમલો કરી અને નાસી ગયેલા. આ બાબતે તેના સગાવાલા તેની નજીકમાં જ હોય મુસાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયેલા, પરંતુ ખાવડા હોસ્પિટલમાં એને મરણ જાહેર કરેલ. આ બાબતે મુસા ઇસ્માઇલ શમાના પિતાજી ઇસ્માઇલ મહમદ શમાએ આ બાબતે ફરિયાદ આપતા ખાવડા પોલીસ સ્ટેશનમાં મર્ડર તથા રાયોટિંગના કલમો હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આ ગુનાના કામે સંડવાયેલ આરોપીઓની રાત્રે જ અલગ અલગ ટીમો બનાવી અને સર્ચ કરવામાં આવેલ અને આજરોજ આ તમામ આરોપીઓની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. ખાસ સાહેબ, કયા કારણોસર હત્યા થઈ હોવાની શું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે? આ બંને પરિવાર વચ્ચે અગાઉ છેલ્લા 10 વર્ષથી જમીન બાબતે ઝઘડો ચાલતો હતો અને આ બાબતે અગાઉ પણ આ બંને ફરિયાદી તથા આરોપી પક્ષે અવારનવાર ગુનાઓ રજીસ્ટર થયેલા છે અને તે તપાસના કામે તેઓની ધરપકડ પણ કરવામાં આવેલી છે. તેમજ આ 5 દિવસ પહેલાં જ ભુજ દીવાની કોર્ટમાં ફરિયાદી પક્ષે જમીન મેટરની અંદર ચુકાદો આવેલો હોય તેનાથી નારાજ થઈ અને આરોપીઓએ મુસા ઇસ્માઇલ શમાને મર્ડર કરેલ હોવાની હકીકત હાલ સુધીની તપાસ દરમિયાન જણાવેલ છે. હાલ પોલીસે કયા પ્રકારની કામગીરી હાથ ધરી છે? જે પ્રકારે ગુનો બન્યો તે અનુસંધાને ગામમાં અને બાજુબાજુમાં જ બનાવ બનેલો હોય જેથી બનાવના પ્રત્યાઘાત રૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બનાવ બન્યો કે તરત જ તાત્કાલિક ગામમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો અને આ ગુનામાં સંડોવેલ આરોપીને અન્ય કોઈ ગુનો ન કરે તે માટે તાત્કાલિક આ 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. ત્યારબાદ તપાસને લગતી જે પણ કામગીરી છે FSL અધિકારીને સાથે રાખીને પંચનામું કરવામાં આવેલું છે. ગુનાના કામે વાપરેલ વાહન, કપડાં તેમજ ગુનાના કામે જે હથિયારો છે એ પણ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.